કવળ નહી આવી તમે કાજી તો આ બીજ હેનું આણ્યું હાળ નું આણ્યું હાળ નું બીજ લેવા ગઈ છે બજારમાં અચ્છા હાળ નું બીજ લેવા જીતો તમે પાણી આવ્યું અબ્બા તૈયારી છે ક્યાં બે ત્રણ મહિના જતો એટલે લાવી મીન દે કે રોપ ને એમ કરવા પડે એટલે લાવી પડે હા રોપ કરવા પડે આ હાળ નું બીજ તો બઢિયા હે પણ આને હાળ ને બસાવવા બદલે કોઈ બી ઘણું કોઈ બી બીમારી રે એને બસાવવા બદલે કોઈ બી તમે તરીકો કરે કે નહીં હાળ તો અમે વાવી દીધે પણ હું બીમારી ને હું બીમારી કા પતો નહીં અમને આપણે આની દવાઈ બીમારીને મટાડવા બદલે ઘીરસ દવાઈ બનાવી શકીએ આપણે સબ સામગ્રી ઘીરસ મળી જાય એની સામગ્રીનો આપણે ખર્ચો કમ થાય એને પૈસા બી નહીં લાગે ને સબ આપણે સામગ્રી ઘીરસ મળી જાય અને સબ બીજ બદલે હું હું દવાઈ જગ્યાએ સબ બતાડો તારે ગમ પડે કે આપણે બીજા અમૃત બનાવવા બદલે 20 લીટર પાણી 5 કિલો ગોબર 5 કિલો ગૌમૂત્ર ઓર 1 કિલો ઉપજાવ મિટ્ટી ઓર 100 ગ્રામ કોરો સોનો એટલો સામાન જોઈએ તો આપણે બીજા અમૃત બનાવી શકો સબ સામાન તો આપણે કેરા મળી જાય તમે મને કાલે આવી ને બનાવી આલજો હા આપણે પૂરી સામગ્રી તે પીળી કરી લઈએ એટલે હું કાલે આવી ને તમને બીજા અમૃત બનાવી આલે જય ગુરુ ઓહરીમ પડી હોય બનાવી દીધી પણ એક કિલો આપણે ઉપજાવ મીઠી હાલો આપણે ગાયનું તાજું ધરણ 5 કિલો 5 લીટર હાલો આપણે 20 લીટર પાણી એની મિલાવો બધું યે 100 ગ્રામ કોરા સોના હે ઇસકો પાણી મે મિલાકર ગોલ બનાયે યેરા 5 કિલો ગોબર તાજા इसको पोटली में बांधना है पोटली में बांधी पसे हम पानी में लटका बांधना रस से ही मैं उतरी जाएगा सब 12 ઘંટા તક અંદર રહે તો પછી એનો પૂરો રસ સહીમાં ઉતરી જાયગા એટલે આપણે બીજા અમૃત બઢિયા બનેગા તે 12 ઘંટા તક અંદર રહ્યું તો એનો રસ બઢિયા નહારી જો એટલે આપણે બીજા અમૃત બઢિયા તૈયાર થઈ જાય
આપણે 20 લિટર પાણી છે એમાં ગોબર નો રસ બઢિયા નહેરી જો હે એમાં આપણે 5 લિટર ગૌમૂત્ર ડાલના હે તો અચ્છા બીજા અમૃત બનેગા और ये 1 किलो मिट्टी है उपजाऊ वो भी इसमें मड़ा बनी है तो बढ़िया अपने बीजा अमृत तैयार थी जाए ये अपने कोरा सोना है 100 ग्राम इसको अच्छा इसमें गोल जरा से हिलाना है इसको इसको अच्छी तरह से आम हला बनो तो बढ़िया बीजा अमृत आपने तैयार थी जाए बही साइड आम हला बनो तो बढ़िया थी जाए આપણે આગો સોનો હોય કે લાસ્ટ માં આખરી નાખવાનો હોય અને ગોલ ગોલ ઘેરો બને એટલા કડું આમ બઢિયા હલાવવાનો હોય આપણે તમે બરાબર દેખજો આપણે એમ જ બનાવવાની એવું તો બઢિયા આપણે બીજા અમૃત તૈયાર થઈ જાય ગયા અચ્છા આમ બઢિયા આમ હલાવવાનો એટલે બઢિયા ગોલ ઘેરા થઈ જાય બે સાઈડે આમ ફેરવી ફેરવી ને પછી હલાવવાનો આપણે આ હે ને આપણે આ ગોલ આ બીજા અમૃત તૈયાર થઈ જઈએ આપણે હાળમાં હાળને પલાળ દેવાની પછી એને બાદ 1 ઘંટા તક સાયામાં સાયલે સૂકવી રાખવાનું એને બાદ બીજ તૈયાર કરી દેવાનું તો બઢિયા આપણે ઉપજાવને ખેતી બઢિયા થઈ જાય આ બીજે અમૃત બનાવવાનું હું યાદ રાખવું પડે ફેર વિઘરી દેવાય આપણે બીજા અમૃત બનાવવા બદલે સ્વસ્થ ગાયનું તાજું ગોબર 5 કિલો એને વચ્ચે બઢિયા મિલાવવાનું સોનો લાસ્ટ ટાઈમ રહીને નાખવાનો એનો ને સહી માત્ર અમે સામગ્રી જુગે એને બીજા અમૃત બઢિયા બની જાય બીજા અમૃત બનાવવાનો શું ફાયદો આપણે બીજા અમૃતમાં કોઈ બી બીમારી હોય કે એ સબ એ મટી જાય ને વો બીજ હે બઢિયા આપણે ઉગે બી બઢિયા ફસલ બી બઢિયા થાય એનકા અંકુરણ બી બઢિયા થાય આપણે બઢિયા થાય બીજા અમૃત બનાવવાનું તમે બતાડ્યું છે એ મને સબ બઢિયા લાગ્યું બસ જય જય એવું ઘણું ઘણું તને યાદ હો તમને ઠીક છે સબને જય ગુરુ અમાર નામ રાજેશ બાબુ હે ઓર હમ બાઈ પીસી મે સે હે યે જો બીજા અમૃત હે યે 5 સામગ્રી સે મિલકર બનાયા જાતા હે और पोतला और जेरून और रापड़े की मिट्टी और पानी और कोरो सोना हाँ बीज अमृत के क्या फायदे है फायदे हैं कि इससे अंकुरित अच्छा होता है बीज में और इससे जो जो फफूंदी जनित बीमारियां हैं वो कम फैल जाए इस वजह से समन्वय से मेरी प्रार्थना है कि सभी अपने बीजों को बीजामृत से उपचारित करें और इससे मतलब उपज भी अच्छी होती है